દસ સુધીમાં સૌથી પહેલા વાત કરીશું તમામ માટે મહત્વપૂર્ણ સમાચાર. ત્રણ દિવસ બાદ ઠંડીમાંથી રાહત મળવાની છે. હજુ બે દિવસ ઠંડીનો ચમકારો આ રીતનો રહેશે અને આજ અનુભવ લોકોએ સહન કરવો પડશે. સૌથી ઓછું તાપમાન ભાવનગરમાં નોંધાયું છે. ત્રણ દિવસ બાદ પવનની ગતિ બદલાતા ગરમીમાં વધારો થશે. હાલ ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વીય દિશા તરફ પવનની ગતિને કારણે ઠંડીનો અનુભવ રહેશે. બે દિવસ સુધી આ જ પ્રકારે ઠંડીનો ચમકારો રહેવાનો છે અને બે દિવસ પછી ત્રીજા દિવસથી ઠંડીમાંથી થોડી રાહત મળી શકે છે. दो से तीन डिग्री सेल्सियस का ग्रेजुअल राइज है और टेम्परेचर मतलब अहमदाबाद और गांधीनगर की बात करें तो जो रियलाइज हुआ है वो 12.5 डिग्री सेल्सियस अहमदाबाद में रियलाइज हुआ है और गांधीनगर में 12 डिग्री सेल्सियस रियलाइज हुआ है. और सबसे लोवेस्ट मिनिमम टेम्परेचर की बात करेंगे पूरे गुजरात स्टेट में तो वो भावनगर में 10.5 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है.